ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા. સાંસદ નારણભાઈ કાછડિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચ નરેન્દ્રભાઈ વરુની કામગીરીની પ્રશંસા કરી હતી. સૌરાષ્ટ્રમાં તુલસી વિવાહનું અનેરું મહત્વ છે. સૌથી વધારે અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ પંથક એટલે બાબરિયા વાર્ડ પંથક તરીકે ઓળખાય છે. અહીં નાગેશ્રી ગામના સરપંચ નરેન્દ્રભાઈ વરુ અને તકુભાઈ વરુ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં પ્રથમ નાગેશ્રી ખાતે ધર્મસભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો, રાજકીય લોકો, પ્રતિનિધિઓ, કોઠી, ક્ષત્રિય સમાજ સહિત સર્વે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહંતો આત્માનંદ સરસ્વતી બાપુ, અખિલ ભારતીય અખાડાના મહંત રાજેન્દ્ર દાસ બાપુ, વિશ્વંભરદાસ બાપુ, ગરણી આઈ વાલભાઈ, માતાજી સના બાપુ, રામ મનોહરદાસ બાપુ, રાજુદાદા ઉર્જા મૈયા, અમરગીરી બાપુ, હલરિયા દરબાર ભદ્રુ બાપુ વાળા, સરપંચ નરેન્દ્રભાઈ વરુ, દેવેન્દ્રદાસ બાપુ, વસંત દાદા, મહાવીર ગીરી બાપુ, રામેશ રાજેશ્વર ગીરી બાપુ, દેવલ માતાજી, રાધામાં વિવેકાનંદ બાપુ, જીલુ બાપુ, શાંતિ બાપુ, સુરત દેવળ મહા મંડલેશ્વર, રમજો બાપુ વડિયાદ, પ્રતિનિધિ, રાજકીય અગ્રણી સાંસદ નારણભાઈ કાછડિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુરતરિયા, ગુજરાત ભાજપ કિસાન મોરચા નેતા રઘુભાઈ કુમાણ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરશનભાઈ બે, ટીકુભાઈ વરુ, તાલુકા પંચાયત ચેરમેન અનિરુદ્ધભાઈ વાળા સહિત વિવિધ સમાજના લોકો, સંત મહંતો, નાગેશ્રી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને ધર્મસભામાં દરબારશ્રી પાતા બાપુ ભીમબાબુ વરુ પ્રવેશ દ્વારનું ભૂમિપૂજન સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું અને કલાકાર જિજ્ઞેશભાઈ કુચાલા કરાયું અને મેરામણભાઈ ગઢવી, નટવરલાલ જોશી, લોક સાહિત્યકાર ભરતભાઈ ભૂરિયા, સંતવાણી કલાકાર શૈલેષ મહારાજ સહિત કલાકારોનું સન્માન કરાયું.